યોહાન ઈસુને બાપ્તિસ્મા આપે. ઝખારિયા અને એલિઝાબેથનો પોર્યો યોહાન મોટો હયો ને પ્રબોધક બણ્યો. જો ઉજાડમાં રહેતલો ને મધ ને તીડા ખાતલો ને ઉટડાના રૂવાના સાકલા પહેરતલો. ઘણા બધા માણું યોહાનનું હા મેળવા ઉજાડમાં આવતલા. જો તીનોને કહ્યું કે પસ્તાવો કરો, કહા કે ઈસુનો રાજ ઠોકડો આવી રહ્યું. જે તાર માણું યોહાનની વાત સાંભળ્યા તે તાર ઘણા બધા પોતપોતાના પાપોનો પસ્તાવો કર્યો ને યોહાન તીનોને બાપ્તિસ્મા આપ્યું. મોટા મોટા ગુરુ હોદે યોહાનથી બાપ્તિસ્મા લેવા યોહાન પહાયા, પૂંછે પસ્તાવો નહીં કર્યો ને માફી નહીં માંગી. યોહાન તીનો ગુરુને કહ્યું, તો હું ઝેરવાળા ગહડા હોયા, પસ્તાવો કરો ને તોરી સાલસલાને બદલો. જે વારું ફલ નહીં આપે તેનું બધા ઝાડુને વાઢી નાખે ને તીનોને આગમાં નાખી દેવા હે. યોહાન ને પ્રબોધ કુજ્યું કહેલું જે બધું પૂરું હોયું. ફાલ મેં મહારા સંદેહ લીજવાવાલાને મોકલે ને છું તારા લીધે રહો તૈયાર કરે. થોડાક યહૂદી યોહાનને પૂછ્યું કે કો તું મસીહ છે? યોહાન તીનોને જવાબ આપ્યો કે મેં મસીહ નહીં મળે, પણ મારી પસલ જીવ આવવાનો છે, જીવ છે જો ઘણો મોટો છે, મેં તીનાના સાટલિયા કાઢવા લાયક નહીં મળે. બીજે દહાડે ઈસુ યોહાન પાસે બાપ્તિસ્મા પામવા આવ્યો. જે તારે યોહાન તીનાને ભાળ્યો તે તીનાને કહ્યું, ફાલો અહીં ઈશ્વરનું હલવાન છે, છું દુનિયાના પાપુ સેટા કરે. યોહાન ઈસુને કહ્યું, મેં તને બાપ્તિસ્મા કરવા લાયક નહીં મળે, તું મને બાપ્તિસ્મા આપવું જોઈએ. ઈસુ તીનાને કહ્યું કે તું મને બાપ્તિસ્મા આપ, કહા કે હું કરવા વારું છે. ઈસુ કચ્છ પાપ નહીં કરલું હતું તે હોદે યોહાન તીનાને બાપ્તિસ્મા આપ્યું. ઈસુ બાપ્તિસ્મા લીધા પછી પાણીમાંથી બહાર આવ્યો તેર ઈશ્વરનો આત્મા કબૂતર હવાલ તેના પર ઉતર્યો ને તેના પર રહ્યો. તેની ટેમે ઈશ્વરની બોલી હરેકમાંથી હમલાય, ઈ મારો લાટકો પૂર્યો છે, મેં તેના પર રાજી છે. ઈશ્વર યોહાનને કહ્યું, પવિત્ર આત્મા નિશો આવે ને તું જેના માણેને બાપ્તિસ્મા આપી તેના પર રહેશે, છું ઈશ્વરનો પૂર્યો છે. ઈશ્વર તે એક જ છે. યોહાન ઈસુને જે તાર બાપ્તિસ્મા આપી તે તાર જે વાત સાંભળી છે તેનાના બહાની હતી. ઈશ્વરનો પૂર્યો ઈસુને ભાળ્યો ને પવિત્ર આત્માને ભાળ્યો.